એશિયાટિક સિંહોનું ઘર એટલે ગુજરાત, પણ હકીકત એ છે કે સિંહ તેમના જ ઘરમાં સુરક્ષિત નથી. એક તરફ ટ્રેનોથી સિંહોના આકસ્મિક મોતને પગલે હાઈકોર્ટ તંત્રને ફટકાર લગાવી રહ્યું છે, તો બીજી તરફ કેટલાક લોકો જાણી જોઈને સિંહોને પ્રતાડિત કરી રહ્યા છે. સિંહની પજવણીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગુજરાતના સિંહોના ઘર ગીરમાંથી જ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગીર નેશનલ પાર્કમાં જ્યારે કેટલાક પ્રવાસીઓ સિંહના ટોળાને કેમેરામાં કેદ કરી રહ્યા હતા, ત્યારે જ સિંહોની પજવણીના આ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈ ગયા છે. દ્રશ્યોમાં દેખાય છે તેમ સિંહોનું ટોળું શાંતિથી ઊભું હતું, ત્યારે બાઇક પર સવાર બે ટીખળખોરોએ પૂરપાટ ઝડપે બાઇક સિંહો તરફ દોડાવીને તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો. હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ છે અને સાથે જ અનેક સવાલો પણ ઊભા કરી રહ્યો છે. વાયરલ વિડીયો દૂધાળા નેસ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે, તો તેને પગલે વન વિભાગના અધિકારીઓ અને વન્યપ્રેમી સંસ્થાઓમાં પણ રોષ ફેલાયો છે. બાઇક ચાલકો વિરુદ્ધ વન્ય અધિનિયમ અંતર્ગત કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે કે જેથી ફરી કોઈ પણ વ્યક્તિ આવી હરકત કરવાની હિંમત ન કરે. અમે જ્યારે વાત કરી તો આ બાબતની જાણકારી મળી કે દૂધાળા નેસ વિસ્તારનો આ વિડીયો છે, અને જ્યારે પ્રવાસીઓ સિંહ દર્શન કરતા હતા ત્યારે આ ત્યાંના સ્થાનિક છેલબટાઓ છોકરાઓ ત્યાં બાઇક લઈને આવી પહોંચેલા હતા. વન વિભાગે આ છોકરાઓને રોક્યા હતા કે આગળ સિંહનું લોકેશન છે, તેમ છતાંય આ છોકરાઓ આનાકાની કરી અને સિંહો પર જે બાઇક ચડાવી છે તે ખૂબ ગંભીર બાબત છે. અને જો કોઈ દુઃખદ દુર્ઘટના પણ બની હોત તો આખરે સિંહોને જ શોષવાનો વારો આવત, તો આ ખૂબ જ ગંભીર બાબત છે અને આની અંદર વન વિભાગ તાત્કાલિક પગલાં લે. સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે વાયરલ વિડીયોમાં દેખાતા બાઇક ચાલકો ભૂતકાળમાં પણ આ રીતે અનેક સિંહોની પજવણી કરી ચૂક્યા છે. વારંવાર આવી હરકત કરવાની હિંમત બાઇક ચાલકોમાં ક્યાંથી આવી તે જ મોટો સવાલ છે. વન્યપ્રેમીઓનું કહેવું છે કે આ ઘટના ન માત્ર નેસના સ્થાનિકોની પણ ગુજરાતની છબી પણ ખરડી રહી છે. આ છોકરાઓ ઘણી બધી વાર સિંહોને હેરાન કરી ચૂક્યા છે અને અવારનવાર આ રીતના તેમનું વર્તન રહેલ છે, તો આ બાબતમાં વન વિભાગ તાત્કાલિક પગલાં લે અને જે સ્થાનિક લોકો છે એ સિંહો સાથે સંયમતાથી વર્તે. જ્યારે પ્રવાસીઓ દેશ વિદેશમાંથી જ્યારે આવતા હોય છે સિંહ જોવા માટે, અને જ્યારે આવું કોઈ કૃત્ય થતું હોય છે તો નેશનલ પાર્કની છબી ખરડાય છે, વન વિભાગની છબી ખરડાય છે, ગુજરાતની છબી ખરડાય છે અને આપણા એશિયાઈ સિંહોનું ગૌરવ પણ ગવાતું લાગે છે. ત્યારે એશિયાઈ સિંહો કે જે ગુજરાતનું ગૌરવ છે, મુદ્દો એ ઉઠે છે કે વારંવાર સિંહોને પરેશાન કરવાની હિંમત ટીખળખોર યુવાનોમાં ક્યાંથી આવી? શું સિંહોની પજવણી કરતા યુવાનોને કાયદાનો કોઈ ડર નથી? નોંધનીય બાબત એ છે કે પેટ્રોલિંગ કરી રહેલ ફોરેસ્ટ ગાર્ડે બાઇક ચાલક યુવાનોને રોક્યા હતા, પરંતુ ફોરેસ્ટ ગાર્ડના રોકવા છતાં બાઇક ચાલકોએ સિંહોના ટોળા તરફ સ્પીડમાં બાઇક હંકાર્યું હતું. પ્રશ્ન એ છે કે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? અહીં કાયદાના કડક પાલન કરતાં પણ વધુ જરૂરી છે કે સ્થાનિકોને વન્યજીવોના સંરક્ષણની સમજ આપવામાં આવે, કારણ કે યુવાનોમાં સ્વેચ્છાએ જ સિંહોની પજવણી નહીં કરવાની સમજ કેળવાય તે વધુ જરૂરી બન્યું છે.